જવાહરલાલ નહેરુએ નેપાળના ભારતમાં વિલયના રાજા ત્રિભુવનબીર વિક્રમશાહના ઓફરને ઠુકરાવી દીધી હતી ત્યારે દિવંગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની બહુચર્ચિત પુસ્તક ધ પ્રેસિડેન્શિયલ યર્સમાં આ દાવો કરાયો છે. પ્રણવ મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે નેપાળમાં રાજા વીર વિક્રમશાહે નહેરુને સલાહ આપી હતી કે નેપાળને ભારતનું જ એક પ્રાંત બનાવી દેવા બાબે, પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. નહેરુનું કહેવું હતું કે નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું અને તેમણે સ્વતંત્ર જ રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી થોડા દિવસ પહેલા એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે નહેરુએ નેપાળને ભારતમાં મિલાવવાની તક ગુમાવી દીધી હતી, જે બાદ આઈડીએસએમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને જેડીયુમાં પ્રોફેસર એસ જી મુનિએ પણ કહ્યું હતું કે વાત સાચી છે કે રાજ ત્રિભુવન ઇચ્છતા હતા કે તેમના ભારત સાથે સંબંધો એકદમ નજીક ના રહે, પરંતુ નહેરુ નેપાળને સ્વતંત્ર રાખવા ઇચ્છતા હતા, કેમ કે તે બાદ બ્રિટિશ અને અમેરિકન હસ્તક્ષેપ કરતા અને મોટી સમસ્યા ઊભી થઈ જાત.